દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ આખરે કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે સરકાર દ્વારા વેક્સિન આપવામાં આવનાર છે ત્યારે તંત્ર દ્વારા વેક્સિનના રિહર્સલના ભાગરૂપે ડ્રાય રનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આજ રોજ ખેડા જિલ્લાના પાંચ સેન્ટર પર વેક્સિનના ડ્રાય રનનું આયોજન થયું હતું નડિયાદની સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા ડ્રાય રનમાં ખેડા જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કામગીરી નિહાળી તેમણે સૂચનો આપ્યા હતા ખેડા જિલ્લામાં પ્રથમ અગિયાર હજાર હેલ્થ વર્કરને રસી આપવામાં આવશે જિલ્લામાં પાંચ જગ્યાએ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે સિવિલ હોસ્પિટલ ખાતે જે ડ્રાય રનનું આયોજન થયું છે એમાં અમે હાજર રહ્યા છે આ ડ્રાય રન મારફતે એકચ્યુઅલી જ્યારે વેક્સિનેશનના પ્રોગ્રામની અમલવારી શરૂ થશે ત્યારે દરેક સ્ટાફે એની પોતાની શું ફરજ છે એને પોતે શું કામગીરી કરવાની છે કેવી રીતે વેક્સિનેશનના જે બેનિફિશિયરી છે બેનિફિશિયરી આવશે અને એનો જે આઈસીએમઆરએ જે પ્રોટોકોલ નક્કી કરેલા છે એ પ્રોટોકોલ પ્રમાણે સ્ટાફને એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળી રહે એ એનું નિદર્શન કરવા માટે થઈને આજે જિલ્લામાં પાંચ જગ્યાએ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું છે